નમસ્કાર અને ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું જૈની. વાત કરીએ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણાને મુખ્ય શહેરો સાથે જોડતો સોનગઢ પાલીતાણા હાઈવે પર મોખડકા ગામે આવેલ સાકડુ નાળો કોઈ મોટી જાનહાનિની રાહમાં હોય તેવું જર્જરિત બન્યું છે. તાજેતરમાં જ રંગોળા નજીક સાકડા નાળાના કારણે 40 કરતા પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યો, છતાં પણ તંત્ર હજુ બીજી કોઈ મોટી જાનહાનિની રાહમાં હોય તેમ લાગી રહ્યું છે. આ નાળા પરથી દિવસ દરમિયાન અસંખ્ય મુસાફરો પસાર થતા હોય છે ત્યારે તાકીદે આ નાળાને રિપેર કરવાની તેમજ પહોળું કરવાની માંગ ઉઠવા પામી છે. પાલીતાણા જવાના મુખ્ય માર્ગ એવા પાલીતાણા સોનગઢ સ્ટેટ હાઈવે પર મોખડકા ગામ પાસે એક જર્જરિત સિંગલ પટ્ટીનો પુલ કે જે 1982માં બનાવવામાં આવ્યો હતો, જેની હાલત અત્યારે સંપૂર્ણ ખખડધજ હાલત થઈ છે. આ પુલ પરથી દેશ વિદેશના હજારો પ્રવાસીઓ પાલીતાણા જવા માટે પસાર થતા હોય છે. આ પેઢ પરથી વાહનો તદ્દન ધીમી ગતિએ ચાલતા હોવા છતાં પણ ચાલુ વાહને પુલ ધ્રુજારી મારે છે. જાણે કે પુલ હમણાં પડી જશે તેવી અનુભૂતિ થાય છે. રોજના હજારો પ્રવાસીઓ જ્યારે પાલીતાણા આવતા હોય છે અને આ પુલ પરથી પસાર થતા હોય છે ત્યારે તાકીદે આ જર્જરિત પુલનું રિપેરિંગ હાથ ધરી તેને બીજા રસ્તાઓની જેમ ફોરટ્રેક બનાવવો જરૂરી છે. રાઠોડ, આ મોખડકા ગામનો પુલ છે એ જર્જરિત છે. જે અણીડા ઘટના બની એવી દુર્ઘટના ન બને એનું લક્ષ્યમાં રાખી અને આ જે કોઈ પણ જેને કામ આપ્યું હોય એ જલ્દીથી જલ્દી આનું કામ પૂર્ણ કરે એવી અમારે ગામ લોકોની આશા છે. હાલ પાલીતાણા સોનગઢ હાઈવેને ફોર ટ્રેક બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ આ નાળો હજી સિંગલ પટ્ટી છે અને તે પણ જર્જરિત હાલતમાં. નાળાની મોટા ભાગની રેલિંગ તૂટેલી છે. જો કોઈ વાહન અકસ્માતે 50 ફૂટ ઊંડે નદીમાં ખાબકે તે કોઈની બચવાની શક્યતા નથી. નાળામાં જ્યાં ત્યાં ગાબડાઓ પડી રહ્યા છે. ગત ચોમાસામાં આ નાળામાં મોટું ગાબડું પડવાના કારણે આ પુલ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. તેવા સંજોગોમાં ભારે વરસાદમાં નદીમાં બેઠેલા પુલ પર પાણીના પ્રવાહમાં લોકો જીવના જોખમે વાહનો ચલાવવા મજબૂર બન્યા હતા, ત્યારે આ વર્ષે પણ ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં પણ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી કે નથી ફોરટ્રેક પુલ બનાવવાનું મુહૂર્ત આવ્યું. એક બાજુ રોડ ફોરટ્રેક બની ગયો છે ત્યારે વાહન પુર ઝડપે આવતું હોય અને સીધા જ સિંગલ પટ્ટી નાળો આવે જતાં લોકોને ખ્યાલ પણ નથી આવતો કે રોડ પૂરો થઈ ગયો છે. પુલ નજીક કોઈ વોર્નિંગના બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી, ત્યારે શું કોઈ વાહન નદીમાં ખાબકે કે પછી જ તંત્ર સુધરશે? તાજેતરમાં જ રંદોળા નજીક આવા જ સિંગલ સાંકડા નાળામાં લગ્ન પ્રસંગે જઈ રહેલ ટ્રક પલટી મારી જવાના કારણે 40 કરતા વધુ લોકોના મોત નિપજવાની ઘટના બની હતી, તેમ છતાં તંત્ર સુધરવાનું નામ કેમ નથી લેતું? મારું નામ રાજુભાઈ વિનુભાઈ દવે, મોખડકા ગામનો વતની છું. આ પુલ 1982માં નિર્માણ થયેલો છે. એ પછી કોઈ પણ જાતનું આમાં મરામત કે રિપેરિંગ કામ થયેલ નથી. તો અમારા ગામજનોને એવી વિનંતી છે કે આ પુલ તાત્કાલિક નિર્માણ થાય અથવા નવો બને અને વહેલી તકે થાય તો સારું, કારણ કે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. કોઈ પણ જાતના એને પાળી રહી નથી, પાળી પણ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. નીચે ઉપર વાહન હાલે તો નીચે ગાબડા પણ પડી રહ્યા છે અને નીચે મોટું પાણીનું વહેણ છે. એ પાણીના વહેણથી જે પુલના બીમ ઊભા છે પણ એનું પણ ધોવાણ થઈ રહ્યું છે. તો આ પુલ તાત્કાલિક નવો બનાવવા અમારા ગામજનોની વિનંતી છે. હું મોખડકા ગામનો વતની છું. મારું નામ રાણાભાઈ બાવભાઈ ચુડાસમા છે. આ પુલ માટે અમે ઘણા ટાઈમથી આગ્રહ કર્યો છે કે ભાઈ પુલનો કા રિપેરિંગ કરાવો ને કા જરૂરી હાલત જે છે એમાં મોટું એક્સિડન્ટ થાય એવી અમને ભીતી છે, એટલે જેમ બને એમ વહેલા છતાં આ પુલનું કામ થાય એવી અમારી વિનંતી છે. ભાવનગર જિલ્લામાં 2-2 સાંસદ સભ્યો, 2-2 મંત્રીઓ તેમજ યાત્રાધામના મંત્રી વિભાવરીબેન, ભાવનગર જિલ્લાના કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી મનસુખભાઈ માંડવિયા કે જેમનું વતન જ પાલીતાણા છે અને જેઓ વારંવાર રોડ પર આવતા જતા હોવા છતાં પણ આ પુલની હાલત તેઓને દેખાતી નથી, ત્યારે આટલા રાજકીય આગેવાનો જિલ્લાના હોવા છતાં પણ આવા જર્જરિત નાળાના કારણે અસંખ્ય નિર્દોષ જિંદગીઓ મોતના મુખમાં હુમાય રહી છે, તો આવા આગેવાનો પાસે જનતા બીજી શું આશા રાખી શકે તે એક સવાલ ઊભો થયો છે.
કેમેરામેન તુષાર કામળિયા સાથે વિશાલ સાગઠિયા ને ગુજરાત ન્યૂઝ પાલિતાણા. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.